રાજકોટ સિવિલમાં વૃદ્ધા સાથે અમાનવીય વર્તનના કેસમાં કાર્યવાહી. અમાનવીય વર્તન બદલ બે રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા. ડોક્ટર હેત અને ડોક્ટર જયદમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિએ રિપોર્ટ સોંપ્યા બાદ આ કાર્યવાહી કરાય છે. સારવાર ન કરવી પડે તેથી બીમાર વૃદ્ધાને પીએમ રૂમ પાસે મૂકીને જતા રહ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર 70 વર્ષના વૃદ્ધને સારવાર આપવાના બદલે પીએમ રૂમ પાસે રાત્રિ દરમિયાન મૂકી જવા મામલે ગુજરાત ફર્સ્ટે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હતી. જો કે ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક વખત રાજકોટમાં ધારદાર અસર છે તે જોવા મળી છે. બે ડોક્ટરોની જે બેદરકારી હતી, ડોક્ટર હેત અને ડોક્ટર જૈનમ, આ બંનેને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે એક તપાસની સમિતિ રચવામાં આવી હતી, જેની અંદર જે ઇમરજન્સી વિભાગના ડોક્ટરો છે તેનું નિવેદનો લેવામાં આવ્યા હતા. તો સાથે જ જન સુવિધા કેન્દ્ર કે જે જન સુવિધા કેન્દ્ર દ્વારા મહિલાને જે સર્જરી વિભાગની અંદર સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, આ તમામ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. તો સાથે સર્જરી વિભાગની અંદર નર્સિંગ સ્ટાફ છે તેના પણ નિવેદનો લીધા. સાથે સાથે જે રીતના વાત કરવામાં આવે, આમ તો ડોક્ટરો ક્યારે પણ સ્ટ્રેચરને હાથ નથી લગાડતા, પરંતુ આ દર્દીની સારવાર ન કરવી પડે તે માટે થઈ મોડી રાત્રિના સ્ટ્રેચરો લઈ ને પીએમ રૂમ સુધી આ સ્ટ્રેચર હંકારીને લઈ જતા હોય તેવા સીસીટીવી છે તે પણ સામે આવ્યા હતા. અને આ રિપોર્ટના અંતે આખરી નિર્ણય અધિક્ષક દ્વારા લેવામાં આવ્યો છે, બંને ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે. તો બીજી બાજુ ડોક્ટરો છે તે મેડિકલ કોલેજના ડીન અસ્તક હોતા હોય છે, તો રેસિડેન્ટ ડોક્ટરની સામે આગળની કાર્યવાહી માટે આખો રિપોર્ટ છે તે ડીનને પણ સોંપવામાં આવ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.